પેજ નંબર 366 ને એક્ઝામ્પલ નંબર 5 સ્ટાર્ટ કરીએ. જો પહેલા આપણે આખી રકમ વાંચી કરીએ. આપણો એક્સ કંપનીવાળો દાખલો છે, પેજ નંબર 366 ને ઉદાહરણ નંબર 5 ચોપડીનો રોકડ પ્રવાહપત્રકનો. જો એક્સ કંપની લિમિટેડ નીચેના આપેલા પાકા સરવૈયા પરથી રોકડ પ્રવાહપત્રક તૈયાર કરો. બરાબર, તમને જો નીચે શેર મૂડી આપેલી છે, એમાં ઇક્વિટી શેર મૂડી કેટલા રૂપિયાની છે? 3 લાખની. એટલે તમને બે અલગ અલગ વર્ષ આપેલા છે, 2018 અને 2019. બરાબર, 3 લાખ અને 4 લાખ આપેલી છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પણ આપેલી છે, 1,50,000 અને 1,00,000. એટલે શેર મૂડી આપેલી છે, ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. બરાબર, બે શેર મૂડી અલગ અલગ વર્ષની. અનામતો છે, નફા નુકસાન ખાતું છે, લેન્ડર છે, દેવી હુંડી છે, સૂચિત ડિવિડન્ડ છે, કરવેરાની જોગવાઈ છે, જમીન મકાન યંત્ર અદ્રશ્ય મિલકતમાં શું આપેલું છે? પાગડી આપેલી છે. પછી ચાલુ મિલકતમાં સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, પછી હાથ પર રોકડ અને બેંક સીલા. હવાલામાં હું કીધેલું છે, વર્ષ દરમિયાન 2018-19 વર્ષ દરમિયાન યંત્ર જમીન અનુક્રમે ઘસારો આપેલો છે ને, 10,000 અને 30,000. બીજો હવાલો, 2018-19 દરમિયાન વચગાળાનો ડિવિડન્ડ કેટલું આપેલું છે? 20,000. બરાબર, એ ચૂકવવામાં આવ્યું છે એમ કહે છે. અને 2018-19 દરમિયાન 35,000 કરવેરા ચૂકવવામાં આવ્યા છે. જો પહેલે દાખલાની સ્ટાર્ટિંગ આપણે ક્યાંથી કરવું ખબર છે? હવાલાથી કરવું. બરાબર, કોઈ પણ આ ચેપ્ટર દાખલો આવે ને, હવાલાથી સ્ટાર્ટિંગ કરવાનું. સૌથી પહેલા તમને કઈ વિગત કહી છે પહેલા હવાલામાં? બોલો, જમીન મકાન કહી છે ને. બરાબર, તો આપણે પહેલા યંત્ર આવ્યો શબ્દ, અને યંત્ર અને જમીન બંનેનો ઘસારો આપેલો છે. તો આપણે છે ને સૌથી પહેલા યંત્રનું ખાતું બનાવી દઈએ. કયું ખાતું? યંત્રનું. ચાલ, યંત્રનું ખાતું આપણે બનાવી દઈએ. અહીંયા યંત્રનું ખાતું, હવાલામાં જેની વાત કરેલી હોય એનું ખાતું બનાવે. જો યંત્રનું ખાતું છે, ઘસારાનું ખાતું નથી બનાવતું. કોનું ખાતું? યંત્રનું. ખાલી યંત્રનું ખાતું બનાવતું. ચલો, યંત્રનું ખાતું આપણે અહીંયા બનાવી દઈએ. યંત્ર આપણે શું થાય? મિલકત થાય. બરાબર, અને મિલકતની કઈ બાકી આવે? ઉધાર બાકી આવે શરૂઆતની. જો આ જમા, આ ઉધાર. વિગત રૂપિયા, વિગત રૂપિયા. બરાબર, પછી મેં તમને કે જમા એટલે શું આવે યાદ રાખજો હંમેશા, જમા એટલે પ્લસ, ઉધાર એટલે માઇનસ. આ ખબર પડશે અમને. જો યંત્ર જે આપણે શું છે? મિલકત છે. મિલકતની બે બાકી એટલે શું ખબર? એક શરૂની આવે અને એક આખરની આવે. સમજ પડી? અને શરૂની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ લખાય. અને આખરની કઈ બાજુ લખાય? જમા બાજુ. બરાબર, તો આપણે શરૂની બાકી એટલે અહીંયા લખાય અને બાકી આગળ લાવ્યા. અને અહીંયા હું લખાય બાકી આગળ લઈ ગયા. બોલો, ચલો ચોપડીમાં જાઓ, કેટલી છે મને કહો? બાકી આગળ લાવ્યા કેટલી છે શરૂઆતની? જો યંત્રની કા જોવાની, પાકા સર્વેમાં જો તમને આપેલી હોય યંત્રની, 2018ની એટલે શરૂઆતનું વર્ષ કહેવાય. બરાબર, 2019 આખરનું વર્ષ કહેવાય. તો 2018ની કેટલી છે? 80,000. અને આખરની 2019ની કેટલી છે? 2,00,000 રૂપિયા છે. બરાબર, પછી હોય જે આપણે સ્ટ્રક્ચર પેલું સમજેલા ખાતાઓનું, એમાં આપણે અહીંયા ઘસારો લખેલો હતો. સમજ પડી? ઘસારો. તો આપણે ઘસારો આપેલો છે ને હવાલામાં, યંત્રનો ઘસારો કેટલો આપેલો છે? 10,000 રૂપિયા આપેલા છે. તો અહીંયા લખી દેવાના 10,000. બરાબર છે. બીજો કોઈ હવાલો આપેલો છે યંત્રને લગતો? કોઈ પણ યંત્રને લગતો કોઈ પણ આપેલો નથી આપેલો ને, એક જ હવાલો છે ને. તો હવે આપણે આનું શું કરી નાખીએ? ટોટલ કરીને કઈ કઈ સાઈડ વધારે લાગે તમને? જમા બાજુ વધારે લાગે છે. તો આપણે અહીંયા હું લખી દઈએ 2,10,000. અને અહીંયા પણ હું લખી દઈએ 2,10,000. બરાબર, હવે 2,10,000 માંથી તમે 80,000 માઇનસ કરો એટલે કેટલા બચશે? 1,30,000 બચશે. તો મેં તમને પહેલા કીધેલું હતું કે ઉધાર બાજુ જયારે કોઈ પણ ડિફરન્સ આવે ને મિલકતના ખાતાની, તો એ બેંક ખાતે હું કહેવાય ખરીદી કહેવાય. અને જમા જો ડિફરન્સ આવે તો બેંક ખાતે વેચાણ કહેવાય. તો આપણે અહીંયા લખી દઈએ બેંક ખાતે ખરીદી. કાઉન્ટમાં અહીંયા લખી દઈએ ખરીદી. કેટલા રૂપિયાની ખરીદી કરી હતી આપણે? હવે 1,30,000. હવે આ જે આપણે આખું બનાવ્યું એની પેલી રોકડ પ્રવાહપત્રકમાં અસર ક્યાં થાય? તો જો આ જે ઘસારો છે ને, એ પેન્સિલથી લખી દો, એ કામગીરીમાં થાય પ્લસ થાય. ઘસારો હું હવે કામગીરીમાં પ્લસ. અને આ જે બેંક અને ખરીદી હોય ને, આ જો બેંક ખરીદી આપણે લખી નહીં. બરાબર, એ કઈ રોકાણને લગતો, કોઈને મિલકતને લગતો કોઈ પણ પોઈન્ટ આવે ને, તો કયા શીર્ષકમાં લખવાનું? રોકાણ પ્રવૃત્તિમાં. ખબર, આપણે રોકડ પ્રવાહપત્રક 3 શીર્ષકમાં બનાવીએ, એક કામગીરી, એક રોકાણ અને એક નાણાકીય. તો બોલો, આ ખરીદી કયા પોઈન્ટમાં આવે? રોકાણમાં આવે ને. તો ચાલો અહીંયા લખી દઈએ રોકાણમાં માઇનસ. જો એટલે મેં અહીંયા માઇનસનું ચિહ્ન કરાવ્યું. ઉધાર બાજુ કંઈ પણ આવે તો શું કરવાનું?
માઇનર, જો મારે કઈ વ્યાજ હું કરવાનું પ્લસ, તમારે હું જોવાનું બેંક જોવાનું, નફા નુકસાન જોવાનું કે ઘસર એવું કઈ પણ હતો, અહીંયા બેંક આવી ગયું ખબર પડી, બેંક ખાતે જોવાનું એમ. અને એ જોવાનું રોકડ પ્રપત્રકમાં કયા શીર્ષકમાં આવે, પહેલું શીર્ષક, બીજું શીર્ષક કે ત્રીજો શીર્ષક. બોલો આ કેમ આવ્યું, શું કરવાનું માઇનસ, ના ઘસારો હું આવ્યો કામગીરીમાં પ્લસ. ચાલો આ યંત્રનું ખાતું બની ગયું બરાબર, આ બાકીઓમાં ખબર પડી ગઈ ઉડાણ અને જમાવાનું. ચાલો હવે કયો ઘસારો બીજો આપેલો છે તમને ચોપડીમાં, હવાલામાં જમીન મકાન નો આપેલો છે, તો ચાલો આપણે જમીન મકાન નું ખાતું બનાવી દઈએ. જમીન મકાન નું આવી જ રીતે બનાવી દઈએ, હવાલામાં જેની વાત કરેલી હોય એની બનાવી દેવા. ઉધાર જમા પ્લસ અને માઇનસ, વિગત રૂપિયા, વિગત રૂપિયા બરાબર. ચાલો સૌથી પહેલા કેવો બાકી આગળ લાવ્યા કઈ સાઈડ આવે, ઉડા બાજુ આવે તો અહીંયા પર લખી દે બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા કઈ બાજુ આવે, આ મિલકત છે ને એટલે આપણે શરૂની બાકી ઉડાર બાજુ આવે એટલે, અને જો બાજુ આખરની બાકી આવે બાકી આગળ લઈ જાય. ચલો પાકા સર્વેમાં જો જમીન મકાન જે આપેલું છે ને ત્યાં એની 2018 ની બાકી કેટલી આપેલી, બોલ, અને આખરની બાકી 2,00,000 શરૂઆતની અને આખરની 1,70,000 થઈ ગયું આટલો. ચલો જમીન મકાન નો પણ કોઈ ઘસારો આપેલો હોય ને તમને હવાલામાં, જો 30,000 ઘસારો આપેલો છે તો આપણે અહીંયા લખી દઈએ ઘસારો કેટલો 30,000. બીજો કઈ જમીન મકાન ને લગતો પોઈન્ટ આપેલો છે, ધ્યાન રહી નથી આવી પણ, તો ચલો સરવાળો કરો કઈ બાજુ નો વધારે લાગે છે તમને, જો ઇક્વલ થઈ જશે 1,70,000 ને 30,000 તો 2,00,000 આવે, અને જો અહીંયા પણ સરવાળો કરો 2,00,000 નું 2,00,000 જ રહે, કોઈ ડિફરન્સ આવ્યો જ નથી. એટલે આ એવો પોઈન્ટ આવ્યો ને કે જેમાં છે ને ખરીદી પણ નહીં થઈ ની કઈ વેચાણ થયું, સમજ પડી. વેચાણ કઈ રીતે આવે, જમા બાજુ ડિફરન્સ આવે તો વેચાણ, ને ઉધાર બાજુ ડિફરન્સ આવે તો ખરીદ, પણ અહીંયા તો સરભર થઈ ગયું બરાબર. તો આમાં કોઈ ખરીદી નહીં આવે, આમાં ખાલી એક જ ઇન્દ્રિય આવે ઘસારાની, કામગીરીમાં પ્લસ. હંમેશા યાદ રાખજો ઘસારો કામગીરીમાં પ્લસ જ થશે. થઈ ગયો બરાબર, પહેલો હવાલો આપણો કમ્પ્લીટ થયો. અહીંયા છે ને આપણે લખી દઈએ હવાલા નંબર 1, એટલે આપણે ખબર પડે નોટમાં કે આપણે હવાલા નંબર 1 ની ગણતરી કરી. ચલો આટલું થઈ ગયું, હવે શું આવ્યા હવાલા નંબર 2 માં, શું આપેલું છે વચગાળાનો ડિવિડન્ડ 20,000 ચૂકવેલો છે બરાબર. હવે જો અહીંયા આની નીચે લખીએ આપણે હવાલા નંબર 2, જો હવે અમારે છે ને કોઈ ખાતો નથી બનાવવાનો, તમે જો મેં શીખવાડેલું હતું ખબર પેલું સ્ટ્રક્ચરમાં કે વચગાળાનો ડિવિડન્ડ કે કોઈ બી ડિવિડન્ડ આવે ને તો યાદ રાખજો વચગાળાનો ડિવિડન્ડ કેટલું આપેલું છે, 20,000 આપેલું છે. આ 20,000 તો વચગાળાનો ડિવિડન્ડ છે ને એ બે જગ્યા પર આવે, એક કામગીરીમાં પ્લસ અને એક નાણાકીયમાં માઇનસ બરાબર. હું યાદ રાખવાનું કે વચગાળાનો ડિવિડન્ડ બે જગ્યા પર આવે, એક કામગીરીમાં પ્લસ નાણાકીયમાં માઇનસ. એટલે આ રીતે લખી દો તો આપણે કામ લાગે કે 20,000 આવે એ કામગીરીમાં પ્લસ કરી નાખશો અને બીજા 20,000 એ જ નાણાકીયમાં માઇનસ. ચલો હવે શું આવ્યો ત્રીજો હવાલો, બોલો ત્રીજો હવાલો શું આવ્યો, 35,000 ના કરવેરા ચૂકવ્યા. જો હવે યાદ રાખજો તમને છે ને હવાલામાં કીધેલું હોય ને કરવેરા નામ હવાલામાં સાંભળેલું ને કરવેરો, એટલે એનું ખાતું બનાવી દેવાનું, પછી એક કરવેરાની જોગવાઈ આપી દેવી હોય કે કરવેરો ચૂકવ્યો આપણે એનું લખી જ દેવાનું. ચાલો હવે આપણે હવાલા નંબર 3 ની ગણતરી આવે છે ને તો અહીંયા આપણે ઉપર લખીએ ઉપર, એટલે તમે નીચે લખજો હું અહીંયા ઉપર હવાલા નંબર 3 મારી જગ્યા નહીં, એટલે કરવેરાની જોગવાઈનું ખાતું, કરવેરાની જોગવાઈનો ખાતું. આ બાજુ જમા, આ બાજુ ઉધાર, ઉધાર એટલે માઇનસ, જમા એટલે પ્લસ. વિગત રૂપિયા, વિગત રૂપિયા થઈ ગયું. ચાલો હવે સૌથી પહેલા છે ને તમે નક્કી કરો કે આ કરવેરાની આપણે બાકી બધી લખીએ પણ આ કરવેરો એક મિલકત કહેવાય કે દેવું કહેવાય, પહેલે એ નક્કી કરો. કરવેરો પણ દેવું કહેવાય, શું કહેવાય, મિલકતની શરૂઆતની બાકી ઉધાર બાજુ આવે ને તો દેવાની શરૂઆતની બાકી જમા બાજુ, યાદ રાખજો. તો આપણે અહીંયા લખીએ બાકી આગળ લાવ્યા, અને અહીંયા લખી દઈએ બાકી આગળ લઈ ગયા. જો હું તમને પહેલા છે ને યાદ રાખજો કે કરવેરાની જોગવાઈનું ખાતું જ્યારે પણ આવે ને એમાં ખાલી 4 જ વિગત આવે, કેટલી 4,
એક આ બે તો આવી ગઈ, બાકીની બે કઈ બાકી ખબર છે કે અહીંયા આવે છે આ બાજુ. કરવેરાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ કાઉન્સમાં ચાલુ વર્ષની, અને બીજું કાઉન્સમાં લખી દો શું આવે, નફા નુકસાન ખાતું. અને અહીંયા આવશો ઉધાર બાજુ, કરવેરો ચૂકવ્યો, કરવેરો ચૂકવ્યો કાઉન્સમાં બેંક ખાતું. શું લખાય? બેંક ખાતું. ચાલો હવે તમને હવાલામાં કઈ રકમ આપેલી છે, ત્રીજો હવાલો વાંચો. 2018-19 દરમિયાન 35,000 કરવેરા ચૂકવવામાં આવ્યા. જો ચૂકવવાનો શબ્દ આ ખાતામાં ક્યાં દેખાય છે? અહીંયા દેખાય છે, તો અહીંયા લખી દો 35,000. થઈ ગયું. ચલો હવે પાકા સરવૈયામાં આવો. જો ઇક્વિટી અને જવાબદારી સાઈડ જો, તમને ટૂંકા કરવાની જોગવાઈમાં કરવેરાની જોગવાઈ દેખાય, દેખાય 40,000 અને 50,000. તો શરૂઆતની 40,000 થઈ બરાબર ને, આખરની 50,000 થઈ. તો ચાલો શરૂઆતની એટલે અહીંયા લખી દેવાય 40,000, અને 50,000 એટલે આખરની બાકી કહેવાય કે નહીં, બાકી આગળ લઈ ગયા. શરૂઆતનો કઈ સાઈડ વધારે લાગે છે? હા, 50,000 અને 35,000 કેટલા થાય? 85,000 થાય. તો આપણે અહીંયા 85,000 લખી દઈએ, અને અહીંયા પણ આપણે કેટલા લખી દઈએ? 85,000. હવે 85,000 માંથી 40,000 માઇનસ કરો તો કેટલા બચે તમારા? 45,000. આપણે શું એવો ડિફરન્સ આવ્યો, એને શું કહેવાય? કરવેરાની જોગવાઈ. બોલો આટલું ખબર પડી, સમજ પડી ગઈ ને? હવે આની એન્ટ્રી પહેલામાં કાં થાય, પત્રકમાં એ જોઈએ. તો જો ઉધાર બાજુ હશે બેંક કે નફા નુકસાન દેખાય છે? જો અહીંયા છે ને ઉધાર બાજુ એટલે શું આવે? માઇનસ આવે. પણ કયા શીર્ષકમાં આવે તો જોઈએ આપણે. કામગીરીમાં સૌથી છેલ્લે હું યાદ રાખવાનું, સૌથી છેલ્લે માઇનસ. ખબર પડે સૌથી છેલ્લે પેલું માઇનસ નહીં કરીએ, કરવેરો ચૂકવ્યો એ આપેલું છે, સૌથી છેલ્લે યાદ રાખજો કામગીરીના શીર્ષકમાં. અને આ જે કરવાની જોગવાઈ 45,000 આપેલી છે ને એ પણ તાજ આવે કામગીરીમાં. બોલો પ્લસ કે માઇનસ આવે? ઉધાર બાજુ જમા બાજુ છે, જો કામગીરીમાં વચ્ચે પ્લસ. આપણે લખીએ નહીં કરવાની જોગવાઈ કાઉન્સમાં નફા નુકસાન હતા એ આપેલી. બોલો ખબર પડી આટલું. હવાલામાં બીજું કઈ કહે છે હવે? કઈ નથી કહેતું. ચલો હવે આપણે પેલું પત્રક આપણે બનાવી દઈએ, હવાલાનો બધા પૂરા થઈ ગયા. હવે આપણે પત્રક બનાવી દઈએ. ઉભા આખરનું વર્ષ કયું આપેલું છે? 31-3-19 આપેલું છે ને. કઈ કંપની છે? એક્સ લિમિટેડ. તો આપણે લખીએ એક્સ કંપની લિમિટેડનું, લિમિટેડનું તારીખ 31-3-2000 શું છે? 19 ના રોજ. હેડિંગ જોઈ લો આ રીતે આપવાનું, ના રોજ પૂરા થતા, પૂરા થતા વર્ષનું રોકડ પ્રવાહ પત્રક. બરાબર છે. ચલો હવે આપણે પત્રક બનાવી દઈએ. આ રીતે પત્રક બને, એક ઇનર ને એક આઉટર. વિગત રૂપિયા, રૂપિયા પહેલું હેડિંગ શું લાગે? બોલો કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. પછી હું હેડિંગ આવે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. બરાબર, આ પહેલું હેડિંગ આવી ગયું. હવે બીજું હેડિંગ આપણે લખીએ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. પછી ત્રીજું હેડિંગ કયું આવે? નાણાકીય પ્રવૃત્તિ માંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. થઈ ગયું બરાબર, કામગીરી, રોકાણ અને નાણાકીય ત્રણ આવી ગયા. ચાલો સૌથી પહેલો પોઈન્ટ ખબર મેં તમને કીધેલો હતો, ચોખ્ખો નફો લખવાનો. કયો? ચોખ્ખો નફો. તો આપણે સૌથી પહેલા અહીંયા લખી દઈએ ચોખ્ખો નફો, અને એનું આખું નામ શું છે ખબર છે ને? કરવેરા અને અસામાન્ય બાબત પહેલાનો ચોખ્ખો નફો. એ આપણે તમારે પરીક્ષામાં લખવાનો પહેલો પોઈન્ટ, તમારો ચોખ્ખો નફો આવે. અને આ ચોખ્ખો નફો કેવી રીતે લખવાનો ખબર? ચાલુ વર્ષ માઇનસ ગયું વર્ષ. જો ડિટેલ્સમાં એકદમ સમજાવું છું, ચાલુ વર્ષ માઇનસ ગયું વર્ષ. ચાલુ વર્ષ એટલે તમારું 2019 કહેવાય, ગયું વર્ષ એટલે 2018 કહેવાય. તો જો ચોખ્ખો નફો ક્યાંથી લખવાનો ખબર? તમારો જો અનામત અને વધારો આપેલો છે ને દાખલામાં,
એ બધા નવા નુકસાન ખાતું આપેલું છે ને, તો જો ચાલુ વર્ષનો 48,000 આવે છે ને, અને ગયા વર્ષનો કેટલો છે? 30,000 આપેલો છે, તો બહાર છે ને 18,000 આવે બરાબર. તો આપણે અહીંયા લખી દઈએ 40,000 માઇનસ 30,000 કેટલા છે? 48,000 છે ને, 48,000 માઇનસ કેટલા છે? 30,000. 48,000 માઇનસ 30,000 તો કેટલા હોય? 18,000. તો આપણે ઇનર કોલમમાં લખી દઈએ 18,000, આઉટરની ઇનર કોલમ. થઈ ગયું? જો હવાલા પતી ગયા, આ પત્રક બનાવ્યું, એમાં નફા નુકસાન ખાતું લખી દેજો બરાબર, ચોખ્ખો નફો. હવેનો સ્ટેપ છે ને શું કરવાનો? આ બધી જે આપણે ખાતા અહીંયા બનાવ્યા ને ખાતા, એ બધા આપણે ખાતામાં લખી દેવાના. મટપડી બધી એન્ટ્રી અહીંયા આપી દેવાની. કઈ એન્ટ્રી? જે આપણે પેલું લખેલું ને આ બધું, આ જો એરો કરીને આ બધું એ આપી દે. ચલો પેલા કરવેરા જોગવાઈથી ચાલુ કરીએ. બોલો, કામગીરીમાં છેલ્લે હું માઇનસ કરવાનો છે કરવેરો ચૂકવ્યો પાસે. તો અહીંયા હું લખી દઉં છું, કરવેરો ચૂકવ્યો, કરવેરો ચૂકવ્યો, કૌંસમાં હું લખાય બેંક ખાતે. જો માઇનસ કરવાનું છે 35,000, એટલે આપણે માઇનસ 35,000 લખવું, એટલે હું કૌંસમાં લખું છું. કૌંસ એટલે સમજવાનું, 35,000 માઇનસમાં છે. ચાલો થઈ ગયું આટલું. ચાલો પછી જમા બાજુ ક્યાં થાય છે? 45,000 ની એન્ટ્રી કયા શીર્ષકમાં થાય? કામગીરીમાં થાય છે વચ્ચે, એટલે આપણે અહીંયા જ લખી દઈએ કે કરવેરાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ. શું લખાય કૌંસમાં? નફા નુકસાન ખાતે લખાય. કેટલા રૂપિયા લખાય? 45,000. આ પ્લસ જ છે 45,000, માઇનસ નથી કઈ. ચાલો થઈ ગયું આટલું પહેલા. એટલે કરવેરાની જોગવાઈની ખાતાની એન્ટ્રી આપણે આવી ગઈ. હવે કયું ખાતું આવ્યું? આપણો યંત્ર ખાતું. યંત્ર ખાતામાં જમા બાજુ શું લખેલું છે? ઘસારો. અને જો જમીન મકાનમાં પણ જમા બાજુ ઘસારો છે, બંનેનો પ્લસ કરીને કેટલા થાય? 40,000. તો આપણે લખી દઈએ અહીંયા પહેલા ઘસારો કૌંસમાં 10,000 પ્લસ 30,000, એટલે ટોટલ કેટલા આવ્યા? 46,000 અહીંયા લખી દઉં. થઈ ગયું? ચાલો હવે યંત્ર ખાતાની ઉધાર બાજુ આવો. શું લખેલું છે? બેંક ખાતે ખરીદી. રોકાણોમાં શું થાય? માઇનસ. તો ચાલો અહીંયા પેલા લખો બેંક ખાતે ખરીદી. કેમ માઇનસ થાય ખબર છે? કારણ કે આપણે નવા રોકાણ ખરીદશું ને, એટલે પૈસા જશે, એટલે પૈસા જાય એટલે આમાં માઇનસ આવે. રોકાણોની ખરીદી આપણે કરી, હા યંત્રની ખરીદી, સોરી યંત્રની ખરીદી. યંત્ર આપણે ખરીદ્યા એમ, કેટલા ખરીદ્યા? 1,30,000. તો માઇનસ 1,30,000 લખવાના. પછી આખું યંત્રનું ખાતું. અને જમીન મકાનમાં કંઈ ખરીદી કરેલી જ નથી, એમાં ખાલી ઘસારો જ હતો, એ આપણે લખી દઈ રહ્યો અહીંયા. એટલે જમીન મકાનનું પતી ગયું. હવે હવાલા નંબર 2માં શું જોઈ લો આપણે? વચ ગાઉન્ડ વિધ કેટલું છે? અને નાણાકીયમાં માઇનસ. એ આપણે છે ને પોઈન્ટ પછી જોવું, કારણ કે એક તમારો પોઈન્ટ છે ને દાખલામાં કયો છે ખબર? સૂચિત ડિવિડન્ડનો આપેલો હોય, જો પાકા સરોવરમાં બરાબર ને, તો આને આપણે હમણાં પછી રાખીએ બરાબર. એની સાથે કનેક્ટેડ રહેલા છે, એટલે સમજ પડી. સૂચિત ડિવિડન્ડનો પોઈન્ટ આવી જાય ને પછી આપણે જોઈશું. ચલો હવે આપણે આટલું થઈ જાય ને, હવે આપણે છે ને ચોપડીમાં જો પહેલા નંબર પર શું આપેલું છે? ઇક્વિટી શેર મૂડી કેટલી આવેલી છે બોલો? 3,00,000 હતી 2018માં, અને 2019માં કેટલી થઈ ગઈ? 4,00,000. એટલે શેર મૂડી વધી ગઈ કહેવાય ને. પહેલા કેટલી હતી? 3,00,000. હવે કેટલી થઈ ગઈ? 4,00,000. તો 1,00,000 વધી ગઈ ને, તો વધી એટલે નવા શેર બહાર પડ્યા કહેવાય ને. તો આપણી પાસે પૈસા આવ્યા હશે, તો પ્લસ આવશે, પ્લસ નવા શેર બહાર પડ્યા. ખબર પડી? હવે માની લો કે 4,00,000ની જગ્યા પર 2,00,000 હતા, શું થશે? તો એટલા શેર ઘટ્યા હશે, તો માઇનસ 1,00,000 કરતા સમજ પડી. પરત કરેલા કેવા શેર? તો આ નવા શેર બહાર પડ્યા કેટલા હોય રકમ? 1,00,000. ઇનર કોલમમાં લખવાની 1,00,000. થઈ ગયું? ચલો હવે હું આપણે જેના પછી પ્રેફરન્સ શેર મૂડી આપેલી. 2018માં પ્રેફરન્સ શેર મૂડી કેટલાની હતી? અને 2019માં કેટલી થઈ ગઈ? 50,000ની ઘટી ગઈ. ઘટી ગઈ એટલે હું આવું માઇનસ પરત કહી, સમજ પડી ગઈ. તો માઇનસ પ્રેફરન્સ શેર પરત કર્યા કેટલા રૂપિયાના કર્યા? 50,000ના. તો કૌંસમાં લખવાના કેટલા? 50,000. થઈ ગયું આટલું. ચલો હવે હું આપેલી છે સામાન્ય નંબર કેટલી હતી? 40,000. કેટલી થઈ ગઈ? કેટલાનો વધારો થયો? 30,000. તો અહીંયા સામાન્ય નંબર ક્યાં આવે? અહીંયા આવે કામગીરી. તો આપણે અહીંયા લખ્યા સામાન્ય અનામતનો વધારો. હું લખવાનો વધારો. કેટલા રૂપિયાનો વધારો થયો? 30,000. તો અહીંયા લખી દઉં 30,000. થઈ ગયું આટલું. ચલો નફા નુકસાન ખાતું આવ્યું, એ તો આપણે પહેલાં પટી દીધા, આવ્યું 18,000 આવી ગયું ને, પટાવી દીધું એ તો. ચલો હવે શું આવે છે? ચાલુ દેવા.
ચાલુ દેવાનો પોઈન્ટ તો જો એક ચાલુ દેવા અને એક ચાલુ મિત્ર, એ પોઈન્ટ કેનો છે? કાર્યશીલ મૂડી, જેમ આપણે અહીંયા નહીં લખ્યા, મિલકતમાં વધારો થાય બરાબર, ઘટાડો થાય, પ્લસ માઇનસ કરવાનો, એ વાળું એ પછીનો પોઈન્ટ છે, એ હમણાં નહીં જોઈએ. ચાલો એટલે લેન્ડર દેવી મંડી એ પછી કરવાનું છે આપણે. હવે આવ્યું સૂચિત ડિવિડન્ડ, અને જો સૂચિત ડિવિડન્ડની નીચે શું છે તો કર વેરાની જોગવાઈનું ખાતું તો બની ગયું. હવે મેં તમને સૂચિત ડિવિડન્ડનો પોઈન્ટ અહીંયા નહીં કીધેલો, હવે પહેલાં સોલ્વ કરી દો. જો સૂચિત ડિવિડન્ડ જ્યારે પણ આવે ને ત્યારે યાદ રાખજો, બે સૂચિત ડિવિડન્ડ તમને આપેલો હોય, એક ચાલુ વર્ષ અને એક ગયું વર્ષ આપેલો હોય બરાબર. ચાલુ વર્ષનું હંમેશા છે ને કામગીરીમાં શું કરવાનું? પ્લસ. અને ગયું વર્ષનું હંમેશા નાણાકીયમાં શું કરી દેવાનું? માઇનસ. બરાબર. તો બોલો ચાલુ વર્ષનું કેટલું છે? ધ્યાનથી જોજો, 50,000 કહેવાય. 2019 ચાલુ વર્ષ કહેવાય આપણું, હમત પડી? તો 50,000 કામગીરીમાં પ્લસ કરવાનું, અને નાણાકીયમાં કેટલું માઇનસ થાય? હા, 2018 નું માઇનસ થાય 42,000. તો માઇનસ આપણે નાણાકીયમાં 42,000 કરી દેવા, સમજ પડી? ચાલો તો હવે આપણે પહેલા પટાવી દઈએ પોઈન્ટ. ચાલો સૂચિત ડિવિડન્ડની એન્ટ્રી આપો, કામગીરીમાં લખી દો. સૂચિત ડિવિડન્ડ એટલે જો ડિવિડન્ડનો પોઈન્ટ હતો ને એટલે મેં આપેલો અટકાઈને લખેલો હતો, કારણ કે તમે જો એકવાર નોટિસ કરો ને ડિવિડન્ડ કોઈ પણ પ્રકારનો આવ્યો ને જો કામગીરીમાં પ્લસ નાણાકીયમાં, અહીંયા પણ જો સૂચિત ડિવિડન્ડ કામગીરીમાં પ્લસ નાણાકીયમાં, સમજ પડી ગઈ? ચાલો અહીંયા લખી દે સૂચિત ડિવિડન્ડ, ટ્રાન્સફોર્મ લખવાનો ચાલુ વર્ષ કેટલા રૂપિયા છે? 50,000. અને જો એમાં આપણે વધગણ ડિવિડન્ડ બી લખી દે, જો એ પણ બાકી જ છે ને. વધગણ ડિવિડન્ડ કેટલું પ્લસ થાય? 20,000. પહેલાનું બાકી છે ને હવાલા એ. ચાલો અહીંયા લખી દઈએ માઇનસ સૂચિત ડિવિડન્ડ નાણાકીયમાં. કયા વર્ષનું માઇનસ થાય? ગયા વર્ષનું. સૂચિત ડિવિડન્ડની વાત કરો કેટલું માઇનસ થાય? 42,000 એ માઇનસ છે જોજો એટલે. અને પેલું વચગણ ડિવિડન્ડ માઇનસ જ થાય ને? માઇનસ વચગણ ડિવિડન્ડ કેટલું માઇનસ થાય? એ તો હા એની એક જ રકમ છે, મતલબ અલગ નહીં. તો માઇનસ 20,000. માઇનસ વાળી રકમ તમે કૌંસમાં પણ લખી શકો અથવા ચિહ્ન કાઢીને બી લખી શકો બરાબર. આપણી માઇનસ વાળી રકમ કહેવાય આપણે. ચાલો થઈ ગયું આટલું. ચાલો હવે શું આપેલું છે? કરવેરાની જોગવાઈ આપણી પતી ગઈ. પછી જમીન મકાન આપેલી છે, તો જો જમીન મકાનનું આપણું ખાતું પતી ગયું, સરભરત થઈ ગયું, અને એન્ટ્રી પણ ઘસારાની આપી દીધી, પતી ગયું. પછી યંત્રનું ખાતું બનાવી દીધું ને, પટી ગયું. પછી શું આપેલું છે? પાઘડી. અદ્રશ્ય મિલકત કહેવાય. મેં તમને ખબર ત્રણ અ કીધેલા હતા, એક અદ્રશ્ય મિલકત, અવાસ્તવિક નાનામણ, ત્રણે ત્રણ વસ્તુ અ આવી છે ને કામગીરીમાં જાય. તો જો અનામત તો આપણે સામાન્ય અનામત લખી દીધી, હવે હું આવ્યું અદ્રશ્ય મિલકત આવી ને એમાં પાઘડી આવી. તો આપણે પહેલાં અહીંયા લખી દઈએ, એને હું કહી ખબર, પાઘડી માંડી વાળવી કહેવાય. પાઘડી માંડી વાળવી. બોલ પાઘડી પહેલે કેટલી હતી? ધ્યાનથી જોજો, પહેલે 1,15,000 હતી ને હવે કેટલી થઈ ગઈ? તો જો પાઘડીમાં એટલું યાદ રાખો, વધારો થાય કે ઘટાડો થાય, અહીંયા પ્લસ જ આવશે. હમણ પડી કેટલા પ્લસ આવે ખબર? 25,000 પ્લસ આવે. કેટલા? 25,000. હમણ પડી હું યાદ, વધારો થાય કે ઘટાડો થાય તમારે પ્લસ જ રકમ લખવાની. કેટલી? પ્લસ જ રકમ લખવાની, 25,000 લખી. હમણ પડી પાઘડીનો પોઈન્ટ પટી ગયો. ચલો હવે શું આવ્યું? ચાલુ મિલકત આવી ને, જો એમાં સ્ટોક દેવા દેને લેણી ઊંડી, એ આપણી પહેલી કઈ કાર્યશીલ મૂડી વાળી થઈ ગઈ, એ પછીનો પોઈન્ટ છે. જો ખબર પડે છે ને, એક ચાલુ મિલકત અને એક આપણી પહેલી ચાલુ દેવા, આ બંને પોઈન્ટ કાર્યશીલ મૂડીના. સમજ પડી? આ બંને પોઈન્ટ કેના છે? કાર્યશીલ મૂડીના. એ હું તમને સમજાવવા પડે. એ સિવાયનું હજુ કઈ છે? હાથ પર રોકડ ને બેંક સિલક, એ પણ પછી નીચે કામ લાગે બરાબર. બસ પતી ગયું. સૌથી પહેલાં શું કરો ખબર? આટલાનું ખાલી ટોટલ કરો, આટલાનું જ, આટલાનું ખાલી ટોટલ કરો. આટલું 1, 2, 3, 4, 5, 6 કેટલી રકમ છે? જો 3, 1, 2, 3, 4, 5, 6 7 રકમ છે. 18,000. ચલો કેલ્સી લઈ લઈએ આપણે, કેલ્સી કાઢી. ચલો 18,000, 45,000, 40,000, 30,000, 50,000, 20,000 અને 25,000. 2,28,000 આવે છે બરાબર છે. લખી કાઢીએ આપણે અહીંયા, અંડર જ લખો ને, અંડર 2,28,000. અને આ જે કહેવાય ને એ આપણે કંઈ આનો જવાબ નહીં કહેવાય, પહેલાં શીર્ષકનો હજુ વાર છે. તો આ જે તમને મળ્યું ને એ કહેવાય કાર્યશીલ મૂડીમાં
ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ આવું કહેવાય. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ. હવે કાર્યશીલ મૂડી એટલે શું? તો ચાલુ મિલકત અને ચાલુ દેવા. હવે આપણે પહેલા સમજ્યા ચાલુ દેવા, બરાબર. જો ચાલુ દેવામાં વધારો થયો ને તો આપણે શું કરવાનું? પ્લસ. જો ચાલુ દેવામાં ઘટાડો થયો તો આપણે શું કરવાનું? માઇનસ. તો આપણે પહેલા સમજીએ, ચલો દેવામાં આવી જાઓ. પાકા સર, એમાં ચાલુ દેવા લેન્ડર આપેલા છે, દેખાય છે લેન્ડર? જો ચોપડીમાં લેન્ડર, લેન્ડર પહેલે કેટલા ના હતા? ધ્યાનથી જો, 55,000 લેન્ડર, 55,000 ના હતા ને, હવે કેટલા થઈ ગયા? 83,000. તો વધી ગયા ને, પહેલે જો વધી ગયા ને. તો અહીંયા લખો લેન્ડર માં વધારો. અને મને કહો કેટલા નો વધારો થયો? તો 55,000 ને પેલા 83,000, તો 28,000. કેટલા નો? 28,000 નો વધારો થયો. ચલો અહીંયા આવી જાઓ. આ લેન્ડર આપણું દેવું છે ને, અને જો દેવામાં વધારો થાય તો શું કરવાનું? પ્લસ. એટલે એ રકમ આપણી પ્લસ જ આવે, સમજ પડી? ચાલો તો પ્લસ લખી દો અહીંયા. તમારે કેટલા હતા? 28,000, સમજ પડી? ચલો હવે શું આવે છે? દેવી હોની પહેલે દેવી હોની કેટલી હતી? હવે કેટલી થઈ ગઈ? 16,000. 20,000 ની 16,000 થઈ ગઈ, ઘટી ગઈ ને. જે થયું અહીંયા લખી દો પહેલા, કે ભાઈ દેવી હુંડીમાં ઘટાડો થઈ ગયો. દેવી હુંડીમાં ઘટાડો, કેટલાનો ઘટાડો થયો? 4,000 નો થયો. અહીંયા જો દેવું ઘટી ગયું તો શું આવે? માઇનસ. તો માઇનસ લખી દો 4,000 થઈ ગયું. ચાલો હવે હું આવી, આપણી મિલકત આવી, આ દેવાના પોઈન્ટ પર થઈ ગયા. હવે મિલકત આવી, મિલકતમાં ચાલુ મિલકતમાં પહેલી કઈ છે? સ્ટોક. ચલો મિલકત ને નિયમ સમજાવી લઉં છું. જો મિલકત નો બી વધે, વધારો થાય કે ઘટાડો થાય? જો મિલકત વધે ને તો તમારે કેટલા પૈસા જાય એટલે માઇનસ, મિલકત ઘટે ને તો તમે એટલા પૈસા તમારી પાસે આવે એટલે પ્લસ. ઊંધું છે, ખબર પડી? ચલો પહેલા સ્ટોક. સ્ટોકમાં શું થાય છે? સ્ટોકમાં વધારો થાય છે. સ્ટોકમાં વધારો. ચલો પહેલા સ્ટોક કેટલા નો હતો બોલો? 77,000. હવે કેટલાનો થઈ ગયો? 1,09,000. એટલે છે 32,000 નો વધારો થયો. તો વધારો થયો એટલે શું લખવાનું? માઇનસ લખવાનું. તો વધારો જ, પણ રકમ માઇનસમાં લખવાનું. 32,000 થઈ ગયો. ચલો સ્ટોક પછી શું આવેલું છે? દેવાદાર. દેવાદાર પહેલે 160,000 ના હતા, હવે કેટલા થયા? 2,00,000. તો દેવાદારમાં વધારો થઈ ગયો. તો અહીંયા લખી દો દેવાદારમાં વધારો. કેટલાનો વધારો થયો છે? 40,000, બરાબર ને? 40,000 નો વધારો થયો ને. તો વધારો થયો તો શું કરવાનું? માઇનસ. તો માઇનસ 40,000 લખી દો, થઈ ગયો. ચલો પછી શું છે? લેણી ઊંડી. લેણી ઊંડીમાં પણ જો 10,000 નો વધારો થાય છે, પહેલા 20,000 ની હતી હવે 30,000 થઈ ગયો. તો અહીંયા લખી દો લેણી ઊંડીમાં વધારો. આપણ માઇનસમાં જ આવે ને, તો માઇનસ 10,000. જો અહીંયા મેં નિયમ લખી દીધેલા, વધારો થાય તો માઇનસ, ઘટાડો થાય તો પ્લસ, થઈ ગયો. હવે કઈ આપેલો છે? હવે રોકડ વાળો એ તો છેલ્લે કામ લાગ્યા. ચાલો આનો સરવાળો કરીએ આપણે. જો કેલ્સીમાં કઈ રકમ લખવાની પહેલે ખબર? આ 2,28,000 લખવાની. તો 2,28,000 પ્લસ 28,000 માઇનસ 4,000 માઇનસ 32,000 માઇનસ 40,000 માઇનસ 10,000 ને માઇનસ આ કરી ચૂકવી આપણને કરી દઉં ને. હવે 35,000 માઇનસ એટલે 1,35,000 આવશે. જો તમારા બાર બધાના આવી ગયા, એ 1,35,000 આઉટર કોલમમાં લખો બાર ડાયરેક્ટ. અને આ તમારું શું કહેવાય ખબર? જે મેઇન જોબ તમારા આવેલા પહેલા શીર્ષકનો મેઇન જોબ આવી ગયો. તો આપણે અહીંયા લખી દઈએ, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો શબ્દ લખવાનો, કારણ કે આપણે સુધારો વધારો કરેલો જ એટલે ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ, ખબર? ચલો હવે રોકડમાં તો જો એક જ વિગત છે, કઈ છે? માઇનસ 1,30,000. તો ડાયરેક્ટ બાર લખી દો માઇનસ 1,30,000, ડાયરેક્ટ બાર લખી દો. અને અહીંયા એનું નામ લખી દો, હું લખાય નામ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો, સમજ પડી? રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. ચાલો હવે નાણાકીયનો સરવાળો કરો. ચાલો બધા
ફટાફટ. 1,00,000 માઇનસ 50,000 માઇનસ 42,000 માઇનસ 20,000 તો કેટલા આવે? 12,000. જો સરવાળો કર્યો છે આપણો, એટલે જો આ બધી રકમ માઇનસ હતી અને 1,00,000 થી આપણે સરવાળો કર્યો એટલે જવાબ તમારો માઇનસ 12,000 આવે. માઇનસ 12,000 તો આપણે લખી દઈએ અહીંયા 12,000, પણ કેવા? માઇનસ. અને અહીંયા આપણે અહીંયા લખી દઈએ નાણાકીય પ્રવૃત્તિ માંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. ચાલો બસ હવે અહીંયા ધ્યાન આપો. જેમ પહેલા કામગીરી પ્રવૃત્તિ તો 3 શીર્ષક આવે, એક કામગીરી, રોકાણ ને નાણાકીય. તો કામગીરી નો કેટલા આવ્યો? 12. રોકાણ નો કેટલો આવ્યો? અને નાણાકીય નો કેટલો આવ્યો? માઇનસ 12,000. કેટલો આવ્યો? માઇનસ 12,000. તો આપણે 3 નો શું કરી દઈએ? સરવાળો કરી દઈએ. ચાલો 3 નો સરવાળો કરો. 1,35,000 માઇનસ 1,30,000 માઇનસ 12,000. સરવાળો એટલે થાય. જો આપણે માઇનસ રકમ છે એટલે તો માઇનસ 60,000 આવે છે. માઇનસ 60,000 જવાબ આવે. તો અહીંયા લખી દે માઇનસ 60,000. હવે આ ઋણમાં જવાબ આવી ને, માઇનસમાં આવી ને, તો અહીંયા હું લખાય ખબર? અહીંયા આ જવાબ ને હું લખાય રોકડ અને રોકડ અને રોકડ સમકક્ષ, સમકક્ષમાં ઘટાડો. જો આ રકમ પ્લસમાં આવતો ને તો અમને આપણે વધારો લખી દેતા, સમજ પડી? આ 60,000 માઇનસમાં આવ્યા એટલે ઘટાડો લખાય, અને જો પ્લસમાં આવતો તો વધારો. હવે આની અંદર એડ કરી દેવાની તમને શરૂની રોકડ શિલ્લક ઓબ્લિક બેંક શિલ્લક. હું એડ કરવાની શરૂની રોકડ શિલ્લક ઓબ્લિક બેંક શિલ્લક. જો તમારા દાખલામાં જો સૌથી છેલ્લે પાકસોડમાં આવી દો, રોકડ અને રોકડ સમાન દેખાય છે એમાં જો હાથ પર રોકડ અને બેંક શિલ્લક બંને આપેલી છે, એમાં બંનેનો સરવાળો કરો. જો 15,000 અને 10,000 શરૂઆતની એટલે 2018ની, હા, 15,000 10,000 દેખાય છે ને, 25,000 આવે, તો એ બંનેનો સરવાળો આપણે અહીંયા ડાયરેક્ટ લખી દેવા 25,000. તો જો 60,000 કેવા હતા પહેલા? માઇનસ. અને એમાં આપણે પ્લસ કેટલા કર્યા? 25,000. તો જો માઇનસ 60,000 પ્લસ 25,000 તો જવાબ આવે 18,000. તો અહીંયા લખી દો 18,000. અને 18,000 જે આવ્યું એ તમારો કહેવાય આખરની રોકડ શિલ્લક ઓબ્લિક બેંક શિલ્લક. હવે આપણો દાખલો આ પૂરો, પણ તમને ખબર પડી પડે કે તમારા 18,000 જવાબ આવ્યો તે સાચો આવ્યો, બરાબર? તો એ તમારે જોવો હોય ને તો જો જે તમારી બેંક શિલ્લક ને હાથ પર રોકડ લખેલી છે ને એની આખરની બાકી જો, આખરની બાકી તો 10,000 ને 8,000 છે ને, તો આનો સરવાળો આપણે કેવો? 25,000 લાવ્યા શરૂઆત નો કરીને. તો આખરનો સરવાળો કેટલો થાય? 10,000 ને 8,000 18,000 થાય ને. તો જો 18,000 અહીંયા આવી ગયો. એટલે ટૂંકમાં શું જોવાનું કે તમારા દાખલાની છેવટની રોકડ ઓબ્લિક બેંક શિલ્લક આ સરખી થાય ને તમારી જવાબ સાથે, આ જવાબ સાથે આ દાખલા નહીં જોવાની, ખબર પડી? ને આ જવાબ નહીં જોવાની, બંને સરખી થાય તો તમારો દાખલો સાચો, બરાબર? હવે આપણે બીજો દાખલો કરશું.